धोरण 11 पाठ 1 मल्टीमीडिया। आगनी वीडियो में तमें लखाण टेक्स्ट विषे माहिती मेळवी हती। एमां आजे आपणे टाइप फेसना मुख्य बे प्रकार विषे माहिती मेळवीशुं। एमां पहेलो प्रकार छे पिक सेरिफ ने बीजू छे सान सेरिफ। हवे आजे एमां आपणे जोईए कि सेरिफ तो सेरिफ प्रकारना फॉन्टमां અક્ષરના છેડા પર થોડું સુશોભન કરેલું હોય છે, એટલે અક્ષરનો આ જે આ છેલ્લો છેડો છે આ ય છે અહીંયા આગળ છેડે સુશોભન કરેલો છે, એટલે કે તેમાં લખાણને સરળ વધુ સરળતાપૂર્વક વાંચી શકાય છે કે તેનો ઉપયોગ છાપેલા પાના માટે વધુ કરવામાં આવે છે। જ્યારે મોટા પ્રમાણમાં લખાણનું વાંચન કરવાનું હોય ત્યારે આ પ્રકારના એટલે કે સેરિફ પ્રકારના ફોન્ટનો ઉપયોગ થાય છે। કમ્પ્યુટરના સ્ક્રીનના ઓછા રેઝોલ્યુશનના કારણે તેને કમ્પ્યુટર સ્ક્રીન પર વાંચવા મુશ્કેલ બને છે। એમાં ઉદાહરણ તરીકે તો કયા કયા સેરિફ ફોન્ટ છે તો ટાઈમ્સ, સેન્ચુરી અને બુકમેન આ ત્રણ જે છે એ સેરિફ ફોન્ટ કહેવાય। બરાબર, હવે આપણે આગળ જોઈએ કે સાન્સ સેરિફ ફોન્ટ। બરાબર, હવે એમાં કે સાન્સ સેરિફમાં સાન્સ જે શબ્દ છે એ ભાષા ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે જેનો અર્થ વગર થાય, વગર થાય છે, સાન્સ એટલે વગર। બરાબર, સાન્સ શબ્દ શું છે? ફ્રેન્ચ ભાષાનો શબ્દ। હવે આ પ્રકારના ફોન્ટ સુશોભન વગરના હોય છે, એટલે કે સિમ્પલ હોય છે, સુશોભન વગરના। તેનો ઉપયોગ મુખ્યત્વે મથાળા કે શીર્ષક કરવા માટે થાય છે। હવે ઉપયોગ હવે શીર્ષક કે મથાળું કહે, આ જે મેં ઉપર મોટા અક્ષર સાન્સ સેરિફ જોયું તમે, એ શું છે? એનું મથાળું છે, શીર્ષક છે। આવું જ્યારે મથાળું કે શીર્ષક દર્શાવવાનું હોય ત્યારે સિમ્પલ ભાષા વપરાય, એની માટે આવા સાન્સ સેરિફ ફોન્ટનો ઉપયોગ કરવામાં આવે છે। હવે કમ્પ્યુટર સ્ક્રીનનું ઓછું રેઝોલ્યુશન હોવા છતાં પણ સાન્સ સેરિફ ફોન્ટ કરતાં અરે સેરિફ ફોન્ટ કરતાં સાન્સ સેરિફ ફોન્ટ વાંચવા પણ સરળ છે। અહીં પણ તમે જોઈ શકો છો સાન્સ સેરિફ લખેલું, બરાબર, ઓછું રેઝોલ્યુશન હોવા છતાં પણ તમે એને શું કરો છો? સરળતાપૂર્વક વાંચી શકો છો। હવે એના ઉદાહરણ છે એરિયલ, વૃંદના અને હેલ્વેટિકા વગેરે, આ ત્રણ છે। અને હવે આ એરિયલ ને વૃંદના અને હેલ્વેટિકા કઈથી લાવવાના? આપણે જે ફોન્ટ આપણે ફોન્ટ ફોન્ટ વર્ક અરે ફોન્ટ છે, બરાબર, ત્યાંથી તમે જોઈ શકો છો આ બધા અક્ષરો વર્ડની અંદર। બરાબર, હવે આગળ જોઈએ કે કાગળ અને પેનનો ઉપયોગ કરવાની પદ્ધતિ કરતાં મલ્ટીમીડિયા પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવતું લખાણ શું હોય છે? જુદા પ્રકારનું, જે તમે કાગળ અને પેનથી લખો છો એના કરતાં પણ મલ્ટીમીડિયામાં જે લખાણ લખવામાં આવે છે કેવા હોય છે? જુદા પ્રકારનું છે। લખાણની પરંપરાગત પદ્ધતિમાં લખાણનો ઉપયોગ કરીને માહિતી અભિવ્યક્ત કરવામાં આવે છે, જ્યારે મલ્ટીમીડિયામાં લખાણ સાથે વિવિધ પ્રકારના ઘટકોનો સમાવેશ। હવે ઘટકો કયા કયા? મેં તમને કહ્યા હતા કે ઇમેજ, એનિમેશન, ટેક્સ્ટ, આ બધા ઘટકોની અંદર મલ્ટીમીડિયામાં સમાજ તમે વિડીયો જોવો છો, બરાબર, નીચે પટ્ટી આવે છે લખેલી, સમાચાર જોવો છો, બરાબર, એમાં એ ફોટો એમાં જો સમાચાર વાંચના દેખાય છે, ઇમેજ દેખાય છે, ફોટા બતાવે છે, પણ નીચે પટ્ટી, એ શું છે? મલ્ટીમીડિયાના ઘટકો છે એની અંદર, એ કે આવા મલ્ટીમીડિયાના ઘટકોનો સમાવેશ અંદર થાય છે। હવે મલ્ટીમીડિયામાં માહિતીની રજૂઆત ઉપયોગ કરતા સમક્ષ એટલી જ સરળ હોવી જોઈએ કે જેની તે ગૂંચવાય ન જાય। હવે મલ્ટીમીડિયામાં માહિતીની રજૂઆત કેવી હોય? એકદમ સરળ, જેથી ઉપયોગ કરતા શું સામે વ્યક્તિ ગૂંચવાય ન જાય। ઉપયોગ કરતાનું ધ્યાન દોરવા માટે મલ્ટીમીડિયામાં આવેલ લખાણ સંક્ષિપ્ત, મુદ્દાસર અને આકર્ષક હોવું જોઈએ, બરાબર। હવે ધારો કે આપણે ઓપન ઓફિસ ઇમ્પ્રેસનો ઉપયોગ કરીને ગુજરાત ટુરિઝમ માટે એક રજૂઆત તૈયાર કરી, હવે ગુજરાત ટુરિઝમ લખવું છે। હવે તમને ખબર હશે કે આ તો તમે અહીંયા આગળ જે લખ્યું મેં સિમ્પલ, બરાબર, અને વાંકા ચૂકા ગોળ રાઉન્ડ શેપમાં કે સીધી પટ્ટીમાં પણ ખબર ઉપસેલા અક્ષર આવે છે, એવું દર્શાવે તો આપણે એવા ફોન્ટ બનાવે તો શું કરવાનું? સૌ પ્રથમ આ માટે શું કરવાનું? ગુજરાત ટુરિઝમના શીર્ષક સાથે મુખ્ય પેજ બને, એટલે કે એક પેજની અંદર ગુજરાત ટુરિઝમ લખવાનું આપણે ટાઈપ કરી શકીએ। પરંતુ લખાણને હવે એ લખાણ તો લખી, પણ હવે શું કરવું છે? એને આકર્ષક રજૂઆત કરવા માટે શાનો ઉપયોગ કરે? ફોન્ટ વર્કનો ઉપયોગ કરી શકાય। હા, કેવી રીતના એ જોઈએ આપણે કે ફોન્ટ વર્કનો ઉપયોગ, તો એમાં જોઈએ કે ઓપન ઓફિસ ઇમ્પ્રેસમાં નવી કોરી રજૂઆત ખોલે, ઓપન ઓફિસ એટલે શું? કે એમએસ વર્ડમાં પણ તમે કરી શકો છો,
એમ એસ વર્ડમાં ઓપન ઓફિસ એટલે કે ઓપન ઓફિસમાં ઇમ્પ્રેસમાં એનું નવી નવી કોરી એટલે બ્લેન્ક, બરાબર, બ્લેન્ક લખેલા, નવી, એકદમ નવી રજૂઆત, તમારે નવું પેજ લેવાનું. એની અંદર તમારે વ્યૂમાં જવાનું, ઉપર જે મેનુ લખેલા હોય મેનુ બાર, મેનુ બારમાં વ્યૂમાં જવાનું, વ્યૂમાં જે નીચે ટૂલ્સ બારમાં જવાનું, ટૂલ્સ બારની અંદર ડ્રોઈંગ પર ક્લિક કરવાનું હોય, બરાબર. આમ કરવાથી ડ્રોઈંગ ટૂલ બાર રજૂ કરવામાં આવશે. એ શું કે ટૂલ બાર, વ્યૂ પર જવાનું, ટૂલ બાર પર જશો અને ડ્રોઈંગ ટૂલ પર ક્લિક કરશો, એ ડ્રોઈંગ ટૂલ બાર રજૂ થશે તમારી સામે. હવે ડ્રોઈંગ ટૂલ બાર પર તમારા ફોન્ટ વર્ક ગેલેરીના આઇકોન પર શું કરવાનું, ડ્રોઈંગ ટૂલ બાર પર ક્લિક કરી પછી એની અંદર ફોન્ટ વર્ક ગેલેરીના આઇકોન પર ક્લિક કરવાનું, ફોન્ટ વર્ક આઇકોન પર. હવે એ આઇકોન કેવો છે, ચોરસની અંદર એ લખેલું છે, એની પર તમારે ક્લિક કરવાની. આમ કરવાથી તમારે આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ફોન્ટ વર્ક ગેલેરી ડાયલોગ બોક્સ ખુલશે, એટલે કે આ રીતનો, બરાબર, અહીં જે આ બતાવે છે આ રીતનો ડાયલોગ બોક્સ ખુલશે. એમાં જો તમે સીધું લખાણ જોઈએ, આમ અડધું વળાંક, પછી આમ ત્રિકોણ ટાઈપ, પછી આ પડછાયો નીચે દેખાય, આમ ઘાટા, આ રીતનું તમને ડાયલોગ બોક્સ જોવા મળશે. બરાબર, આમાંથી તમે કોઈ પણ ડિઝાઇન પસંદ કરી શકો છો કે ફોન્ટ વર્ક ગેલેરી ડાયલોગ બોક્સમાં આવેલી કોઈ પણ શૈલીની અંદર તમને તમે પસંદ કરી અને ઓકે બટન પર તમારે ક્લિક કરવાનું છે લખાણ સુધારવા માટે. હવે આ ચલો તમારે લખાણ સુધારવું છે તો એના માટે શું કરવાનું, ઓબ્જેક્ટ પર ક્લિક કરવાનું છે. હવે પૂર્વનિર્ધારિત લખાણને, એટલે કે પહેલાં જે તમે ગુજરાત ટુરિઝમ લખ્યું હતું એ લખાણને, પૂર્વનિર્ધારિત લખાણને ગુજરાત ટુરિઝમ લખાણ સાથે બદલવાનું છે. અને લખાણના સુધારા કરવા માટે એસ્કેપ કી દબાવવાની, કઈ કી, ઈ એસ સી, જે તમારા કીબોર્ડમાં સૌથી ઉપર પહેલી જ કી છે એસ્કેપ કી, ઈ એસ સી લખેલું હશે, એસ્કેપ કીને દબાવવાની છે. અને આ રીતના તમે ગુજરાત ટુરિઝમ પણ લખી શકો છો, બરાબર. અને જુદા જુદી મેં ડિઝાઇન બતાવી હતી એ પ્રમાણે પણ તમે લખી શકો છો. હવે જો તમારે આ ફાઇલ લેવા તમારે સેવ કરવી હોય, બરાબર, તમે એને ઉપયોગ એને ફરી ઉપયોગમાં લેવી હોય તો એને શું કરવાનું, આપણે એ ફાઇલને ડોટ ઓડીપી એક્સટેન્શન આપવાનું છે. શું આપવાનું છે, ડોટ ઓડીપી એક્સટેન્શન આપવાનું છે. અને હવે આગળની વિડીયોમાં આપણે 1.4 ઇમેજ ચિત્ર વિશે માહિતી મેળવીશું.